કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 29 નવેમ્બર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ મોરચો ખોલનાર નિશા ગોંડલિયા પર ફાયરિંગ થયું છે. નિશાએ આ પૂર્વે પોતાની હત્યાના પ્રયાસ અંગે જયેશ પટેલનું નામ આરોપી તરીકે પણ આપ્યું હતું. નિશાએ બીટકોઈન કૌભાંડમાં જયેશ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આજે બપોરે 12 કલાક આસપાસ નિશા પર ફાયરિંગ થયું હતું. આરાધના ધામ પાસે સિદ્ધિ હોટલ નજીક અજાણ્યા શખ્સોએ નિશા પર નિશાન તાક્યું હતું. સદનસીબે નિશાને ગોળી વાગી ન હતી, પરંતુ માથાના ભાગે ઈજા થઈ હતી. તેણીને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નિશા જામનગરના બહુચર્ચિત વકીલ કિરીટ જોશી મર્ડર કેસમાં સાક્ષી છે, જેમાં જયેશ પટેલ મુખ્ય આરોપી છે. નિશાએ પોતાની ફરિયાદમાં શકમંદો તરીકે જયેશ પટેલ તથા તેના ભાગીદાર યશપાલસિંહ જાડેજાને ગણાવ્યા છે. વાડીનાર મરીન પોલીસ સ્ટેશને વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. સિવિલ હોસ્પિટલ ખાતે નીતાબેન ગોંડલિયા નામક મહિલા એડમિટ થયેલા છે. તેઓને મળતા તેઓ જણાવે છે કે અમારા પર રિદ્ધિ હોટલ પાસે ફાયરિંગ થયું છે. હાલમાં ફાયરિંગ બાબતનું કંઈ કન્ફર્મેશન મળ્યું નથી. પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુ છે. યશપાલ જાડેજા, જયરાજ એન્ટરપ્રાઇઝ અને જયેશ પટેલ. યશપાલ જાડેજા, જયરાજ એન્ટરપ્રાઇઝ, જે જેલમાંથી છૂટેલો આરોપી છે અને જયેશ પટેલનો સાથીદાર છે. અવારનવાર ફાયરિંગમાં બધા માણસોને કહે છે અને આ વ્યક્તિએ મને માથામાં મારતી વખતે યશપાલનું નામ કીધું. દેવભૂમિ દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ તપાસ સોંપવામાં આવી છે. ભારતનો જીડીપી સતત ગગડી રહ્યો છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન જીડીપી 4.5% નોંધાયો હતો. ગત વર્ષે આ જ સમયગાળામાં જીડીપી 7% હતો. મેન્યુફેક્ચરિંગ, ખરીદી અને મૂડીરોકાણ ઘટતા જીડીપી નીચે જઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 2013માં જાન્યુઆરીથી માર્ચનો જીડીપી 4.3% નોંધાયો હતો. હાલનો 4.5% જીડીપી છેલ્લા 6 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. ગુજરાતના મુખ્ય સચિવ ડોક્ટર જે એન સિંઘ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના સ્થાને અનિલ મુકિમે પદભાર સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે અનિલ મુકિમ વર્ષ 1989-91 દરમિયાન જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. ઇન્ડિયન રેલવે પણ હવે ડિજિટલ બની રહ્યું છે. રાજકોટ ડિવિઝનના 44 રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં જામનગર, સુરેન્દ્રનગર, થાન તથા લખતર વગેરે મુખ્ય સ્ટેશનો છે. ટાટા ટ્રસ્ટના સહયોગથી હાલારમાં પણ 1 ડઝનથી વધુ રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. દ્વારકા, ઓખા, મીઠાપુર, ભાટિયા, કાનાલુસ, ખંભાળિયા વગેરે સ્ટેશનો પર હાઈસ્પીડ વાઈફાઈ ઉપલબ્ધ છે. ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામ નજીક દીપડો દેખાયો છે. આ અંગે પૂર્વ સરપંચ કિરીટસિંહ જાડેજાએ વન વિભાગને જાણ કરી હતી. આ વિસ્તારમાં આવેલી પવનચક્કીના સીસીટીવી કેમેરામાં દીપડો રખડતો દેખાયો હતો. દીપડો ફરતો હોવાની ખાતરી થતાં વન વિભાગે દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.